અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શનલ હોલ ખાતે રાજ્યના સીએમની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસના અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ગુજરાત પોલીસના અધિકારીઓ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પોલીસના અધિકારીઓ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અધિકારીઓ તેમજ આગેવાનો સહિત પોલીસકર્મી સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસ આયોજિત પોલીસ મેડલ અલંકરણની ગૌરવશાળી સમારોહમાં જણાવ્યું હતું કે રાજ્યની સુરક્ષા, શાંતિ અને સલામતીના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પરસ્થી રહ્યા છે. પોલીસે વાયબ્રન્ટ સમિટથી ઉદ્યોગ, વેપાર સહિત જગતમાં ગુજરાતની વૈશ્વિક છબી ઊભી કરી છે. આના પરિણામે દેશ વિદેશના અધિકારીઓના પરિવારજનો ગૌરવક્ષણે સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત અમિતભાઈ શાહના માર્ગદર્શન અને પોલીસના દળના 99 જેટલા અધિકારી પ્રેરણાથી ગુનાખોરી માટે ઝીરો કર્મીઓને પ્રશંસનીય સેવા, વિશિષ્ટ સેવા માટેના જાહેર થયેલા પોલીસ મેડલ્સ અમદાવાદમાં અર્પણ કર્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય ટોલરન્સની નીતિ, ડિજિટલ ઇન્ડિયાનું અમલીકરણ અને ટેકનોલોજીયુક્ત અભિગમ અપનાવીને ગુજરાત પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે અને તેની સરાહના કરી હતી. તેમણે પોલીસ દળના અધિકારી કર્મીઓની કપરી ફરજોના સંજોગોમાં તેમના પરિવારજનો પણ સહયોગ આપીને સમાજ સેવા દાયિત્વ નિભાવી રહ્યા છે તેની પણ પ્રશંસા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ દળની ફરજ પાલન પરિસ્થિતિ તેમણે ગુજરાતને દેશભરમાં સુરક્ષા બાબતે અવ્વલ રાખ્યું છે. તેમણે કહ્યું કે 2022 થી 2022 સુધીની ગરવી ગુજરાતથી વંદે ગુજરાત સુધીની સફળતા પાછળ ગુજરાત પોલીસનું પણ મોટું યોગદાન રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાયદો અને વ્યવસ્થા બાબતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા તથા પોલીસ વિભાગને પણ લો એન્ડ ઓર્ડર બાબતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે પોલીસના કામગીરીથી આજે ડ્રગ માફિયાઓમાં ફફડાટ છે. ગુજરાત પોલીસ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં જતું ડ્રગ્સ પકડીને યુવાનોને બરબાદીમાંથી ઉગારવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. ગુજરાત પોલીસની કાબિલે તારીફ કામગીરી બદલ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોનો ઉત્કર્ષ માટે મુખ્યમંત્રીની આગેવાનીમાં સરકારે ફાળવેલા ₹550 કરોડના વિશેષ પેકેજ બદલ તેમણે ગૃહભાગ વિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રવચનમાં ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું પોલીસ દળ દેશનું સૌથી આધુનિક બને તે દિશામાં કાર્યરત છે. પોલીસ વિભાગમાં આજે હકારાત્મક અને સુધારાવાદી પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ માટે પરિવર્તન પ્રેરક અભિગમ દાખવવા બદલ તેમણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયે ઉપસ્થિત મહાનુભાવો, પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર, વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, એવોર્ડ સન્માનિત પોલીસ કર્મીઓના પરિવારજનો અને નાગરિકો આ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજીવ રાજપૂત, ચેડેસ ટીવી, અમદાવાદ.